ભજ ગોવિંદમ આવો જે અદભુત વિષય જે ગુણાતીત પરંપરા અને સ્વયં શ્રીજી મહારાજનો રદગત સિદ્ધાંત છે કે ભજન છે ને જેને આપણે ઓર્ડિનરી ગણીએ છીએ આપણે સૌરાષ્ટ્રમાં એવું બોલે કે કઈ કામનો ન હોય ભજન કરે લગ્નમાં નિષ્ફળ સામાજિક જીવન નભાવવામાં નિષ્ફળ ખેતીમાં નિષ્ફળ વેપારમાં નિષ્ફળ ત્યારે એસીનેવું ના ચોમાસાના જે કાઠ ખાધેલા હોય ને એ કાઠ ડોહા શું કે તારાથી કાંઈ નહીં થાય તું ભગવાન બચ્છાનો માનો શું કે એટલે સર્વત્ર નિષ્ફળ હોય એ ભગવાન બજે ગીતાજી કહે છે કે મારા અર્થે કરેલું નિષ્ફળ નથી જતું તમે જે ભજન કર્યું એનો ભગવાન તમને અવશ્ય અદ્ભુત તમે ન ધારેલું પરિણામ આપે છે સચિન તેંડુલકરનો જન્મ વેનિઝુએલામાં થાય કે પેરુમાં થાય તો ત્યાં કોઈ ક્રિકેટ રમે છે દક્ષિણ અમેરિકામાં ક્રિકેટ શબ્દ કોઈને ખબર નથી ફૂટબોલ એની નેશનલ ગેમ છે તો તેંડુલકર જન્મે માનો કે ઓસ્ટ્રેલિયા જન્મે અને ત્યાં ક્રિકેટર બને તો અહીંયા જે ચૌદ હજાર રન કર્યા

ભેંકડો પાણે છે ભલે એનું ગળું દુખે ગોંગાય છે સારું પણ આ સિદ્ધાંત મહારાજનો હૃદય સિદ્ધાંત છે અને જે સિદ્ધાંત નો હોય સિદ્ધાંતમાં બાંધછોડ નહીં મહારાજ વડતાલના સોળમાં શોભારામ શાસ્ત્રી પૂછે છે કે મહારાજ તમે કોઈ મોટા માણસને ચમત્કાર જણાવો તો ઘણો સમાસ થાય ત્યારે મહારાજ બોલ્યા કે મોટા માણસ સાથે અમારે જાજુ બને નહીં આ દુનિયાની કોઈ પણ મોટપમાં જે મૂછને વળ દેતો હોય અને અહંકારને ઘૂંટતો હોય ને એની કિંમત ભગવાન પાસે જ કાંઈ જ નથી એમ મહારાજ કહે છે કે અમે આંખ મીસીને ભગવાનનું ધ્યાન ભજન કરીએ તો એને ચૌદ લોકના બ્રહ્માંડનું સુખ છે ને એકદમ તૃણવત લાગે શું છે ઘાસ જેવું જેને ગુણાતી સ્વામી કાક વિસ્તા કીધી તમે જમો કેરીને ઈદડા અને ફલાણું ઢીકણું અને સત્તર કલાક પછી જે તમારું સ્ટૂલ નીકળે એ કાગડો ખાય અને કાગડાનું સ્ટૂલ એટલે ડબલ ફિલ્ટર કરાય ને એવું આ જગતનું સુખ છે એવું મહારાજ કહે છે અને જો રાજ્યમાં સુખ હોય તો સ્વયંભુ મનુ આદિક રાજા શા માટે જંગલમાં જાય એટલે મહારાજ કહે છે અમારે તો અમે પરચો બતાવતા નથી છતાં પરચા અનેક બતાવ્યા છે પણ કે છે શું કે સેજે સેજે જેને ભગવાનનું ભજન ખાય એ કરે એનો અમને બહુ આનંદ છે તો પરચા ચમત્કાર કરતા અને માણસનો એક જ સ્વભાવ છે પરચો 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 તું હવારે ઉઠ્યો એ જ પરચો છે ને આપણે યાત્રા કરીએ છેક સુધી આવ્યા એ જ પરચો છે ને ગુજરાતથી વચ્ચે રાત્રે તમને કઈ આમ જમશેદપુર આગળ આમ બમ્બ હતો એટેક આવ્યો તો હું દોડા દોડી કર્યા દીપકને બધા કે હવે આમાં લઈ જવાના છે આમ પહોંચીએ કે આમ પહોંચીએ ગુણાતીત સ્વામીએ નશ્વરતાની કેવી વાત કરી કે આ શ્વાસ મેં લીધો આ ઉચ્છવાસ કાઢ્યો એ એમની કૃપાથી થાય છે ઘણાનો શ્વાસ આમ લેવાય ખરો પણ પછી નીકળે એની વચ્ચે નીકળી ગયો એ પોતે આ દુનિયા છોડ્યામાં એક્ઝિટ વચ્ચે હોય એની આટલું મારું તમારું તકલાદી જીવન એટલા માટે કહે છે કે ભગવાનનું ભજન સેજે કરાવી છે પરચા ચમત્કાર નહીં અને મહારાજ કહે છે પરચો ઈચ્છે એને પામર જાણવો કાઠિયાવાડમાં જે ગામડા હોય અમુક અમુક જગ્યાએ ગોહિલવાડને એમાં બળદીઓ હોય ને એણે અઢાર વરસ ખેડૂતનું હળ હાક્યું હોય ગાડે જોડાણો હોય અને ખેડૂત એ બળદના કાંધના જોરે બબે ત્રણ ત્રણ માળના હવેલી બનાવે પચાસ એકરની સો એકર કરે ત્રણ દીકરી પરણાવે દીકરાને અમેરિકા મોકલે એ બધું આ બળદના મહેનતના પ્રતાપે પણ બળદિયો ગરડો થાય ને એટલે ભાર ન ઉચકી શકે ગુણાતી સ્વામીએ લખ્યું જેસે બુઢે બેલકું ખેડું ખાવાના દેત અન્ન બળદિયો ગરડો થાય ને અને પછી જેમ ઘી ગોળ જમાડે એના ગોટલો ગોટલો પછી કાંઈ નહીં નકામો છત્રીની કિંમત જુલાઈ ઓગસ્ટમાં અત્યારે માર્ચ એપ્રિલમાં ક્યાં પડી હશે ને એમાં કરોડિયા ઝાડા કર્યા એમ આપણો અમુક સમય છે ને આવો આવે છે કરોડિયા ઝાડા કરે એવો પણ માણસે ભજન કર્યું હોય તો અંદરથી ભરાઈ ગયો હોય છલો છલ હોય એને કોઈ બોલાવે કે ન બોલાવે કોઈ યાદ કરે કે ન કરે કારણ કે ભગવાન એને યાદ કરે છે એ ભગવાનને યાદ કરે છે તમે ભગવાનને માટે એક ડગલું આગળ ચાલો તો ભગવાન દોડીને હજાર ડગલા આપણી બાજુ દોડે છે પણ આરો એક ડગલું હાલવા નવરો ન હોય એ ભજન તો પ્રભુનો હુકમ થાય ત્યારે કરીએ હવે દુકાને જાય છે બિઝનેસ કરે છે આ વ્યાજના પૈસા ગણે છે એમાં ભગવાન ફોન કરે છે તને એ બરાબર નોટ ગણી લે બધા કામ આપણી મેળે આપણી મરજીથી કરીએ છીએ પણ ભગવાન ભજવાનું આવે તે માણસની આડોડાઈ તો મહારાજ કહે છે અમે પરચા ચમત્કાર બતાવતા નથી સહેજે સહેજે ભજન કરાવીએ છીએ એમાં જેને ભજન થાય તો એના મોટા ભાગ્ય ભજન કરે તે જીતે મનવા ભજન કરે તે જીતે મકરંદ દવેની કવિતા છે આ દુનિયામાં તમને કોઈ જીતવા દેવો નથી નહીં તમારો સાળો નહીં તમારો સાઢુ નહીં તમારો સસરો નહીં તમારો ભાઈ નહીં તમારો ભત્રીજો બધા એમ થાય કે હું તમારા કરતાં આગળ આવું પણ ભગવાનનું ભજન કરીએ તો તમે જીતી જાઓ છો કેટલી અદભુત કડી છે એમ તો ભગવાનના ભજનનો આવો વિશેષ મહિમા ભજગોવિંદમાં કહ્યો છે આપણે સર્વે ભગવાન ભજી શકતા નથી એના કેટલાક કારણો છે પહેલું કારણ કે છે મા કુરુ કે ન કર એસા મત કરો મા કુરુ ધન જન યૌ ગર્વમ તારા ધનનું તું ગર્વ નહીં કર કે આ દુનિયામાં કોઈ અબજોપતિને ભ ભજતા નથી લક્ષ્મીપતિ ભગવાનને ભજે છે કોઈ અબજપતિ હોઈ શકે બિલિયનર હોઈ શકે પણ લક્ષ્મીનો પતિ તો એક નારાયણ જ છે એનું ભજન શું કે છે મહાકુરુ ધન જન તારી પાસે કેટલો મેન પાવર છે ચૂંટણીનું ફોર્મ ભરવા જાય તો બે હજાર હોય ને સર્વના સમજ સહારે ફોર્મ ભરતા ફલાણું ઢીકણું આ પ્રજા તમને ખ્યાલ હશે કે સેકન્ડ વર્લ્ડ વોરમાં બ્રિટનના છક્કા છૂટી ગયેલા જર્મન બોમ્બરે સાઈઠ હજાર વખત બધા બોમ્બ ફોકેલા આખું તહસ નહસ થઈ ગયેલું અને આખી ઇકોનોમી તૂટી ગયેલી વોરમાં છે ને બધાય ઘસાવવું પડે વોર કોઈ પાણીપુરી કે શ્રીખંડ ખાવાનો કોઈ પ્રોગ્રામ નથી કોઈ પણ દેશ દસ પંદર વર્ષ પાછો પડી જાય ત્યારે સંપૂર્ણ બ્રિટન તહસ નહસ થઈ ગયું લોકો ભાંગી પડ્યા કારણ કે લોખંડ નહીં લોખંડ હોય તો તમારે બધા શસ્ત્રો બનાવો ટેન્ક બનાવો વેપન્સ બનાવો અને એ વખતે પ્રજા તૂટી પડેલી ત્યારે ચર્ચીલે આવો શબ્દ આપેલો વી ફોર વિક્ટરી જે આપણે ગામડાનો સરપંચ જૂથ ચૂંટાઈ કોકને મારીને કોઈને ઊંધો પાડીને કોકને હંતાડીને કોકને બગાડીને તો એ આમ આમ કરે પછી ઉનાળામાં બધી સાત સાત ઓવરની મેચ રમાય ને રાત્રે લાઇટમાં ફ્લડ લાઇટમાં એમાં જીતેલો આમ આમ કરે જનરલ સેક્રેટરી સ્કૂલનો જે ચીફ જનરલ સેક્રેટરી હોય ને એને ખબર ભાઈ આમ આમ સેકન્ડ વર્લ્ડ વોરમાં જીત્યા એટલે આમ થયું છે તારી સાત ઓવરની મેચ નહીં અને પ્રજાએ એને કીધું કે હું તમને અત્યારે કંઈ નહીં આપી શકું ચર્ચિલ કહે છે તમે ફક્ત શ્રમ કરો અને એક સારી ભાવના રાખો એમ અત્યારે હું તમને ટીયર્સ આપું આ આપી શકું બાકી કંઈ નથી આપણી પાસે અને પ્રજા ઊભી થઈ ગઈ અને સેકન્ડ વર્લ્ડ વોરમાં જીત્યા વર્લ્ડ વોર જીત્યા એટલે બ્રિટનને કારણે કારણ કે બ્રિટનની પાસે બધા ખેંચાયેલા જર્મની બાજુ ઇગોસ લાવ્યા અને બધા દેશો હતા અને એ વખતે લંડનમાં હાઇડ પાર્ક છે ત્યાં સાહીઠ હજાર માણસો ચર્ચિલનું સન્માન કરવા આવેલા ઓ વોટ એ ગ્રેઇટ ચર્ચિલ યુ આર ગ્રેઇટ સાઠ હજાર માણસ એ વખતે એક પત્રકારે કીધું કે જોયું તમારી કુને જુઓ તમારી મુત્સદીગીરી જુઓ તમે જીત્યા તમને સાહીઠ હજાર માણસ વધારવા આવ્યા આમાંથી લગભગ નવ્વાણું ટકાની ખબર નહીં હોય કે ચર્ચિલને સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મળેલું છે હી વોઝ નોટ ઓર્ડિનરી મેન એ ચર્ચિલ બોલ્યો કે આ સાઈઠ હજાર પ્રજા ભેગી થઈને એનો કોઈ વિશ્વાસ નહીં કાલે મને ફાંસીએ લટકાવે તો આના કરતાં ડબલ આવે માણસ તમે જે મેન પાવર ગયો છે ને એ માણસો આ છે એ માણસોના મૂળ છે ને માટીના છે ધબ્બ કદાચ બેસી જાય જ્યારે તમારી આમ વાહવા થતી હોય ને તો બધા હૈસો હૈસો કરે પણ જ્યારે તમે પડતા હોય ને ત્યારે તમને પાંચસો માણસ પાટું મારે પણ ખરાય એટલે એનો ગર્વ નહીં કર તને કેટલા માણસો ઓળખે જેને કેટલો તારો હુકમ માને છે ધન ગર્વમ કાલ હસર્વમ આપણી જે પલક પડે ને એટલી વારમાં તો કાળ બધાને હરી લે છે એ કાળની શક્તિ છે દાદા પપ્પા કાકા બોલવાનો જ છે પછી પેલા ભગવાનનું નામ શીખવાડો ઇસ્લામ ધર્મમાં કોઈ બાળકનો બાલિકાનો જન્મ થાય એના શબ્દ કાનમાં પહેલો શબ્દ ફૂંકાય છે અલ્લાહ હો અકબર અલ્લાહ એટલે ભગવાન અકબર એટલે મુગલ સલ્તનત વાળો નહીં ધ ગ્રેટ પહેલો મંત્ર એ ફૂંકાય છે હું ગાંધીનગર હતો સેક્ટર ત્રેવીસમાં ડોક્ટર રામભાઈ દેસાઈ એ બહુ મોટા સર્જન નહીં પણ ગાયનેક સર્જન પણ મોટા મોટા એમડીએમએસ નો પણ બાપ થાય એવું હતા એને કીધું કે એ પોતે પ્રસુતિ ગૃહત્વની છે ડૉક્ટર દેસાઈ નર્સિંગ હોમ એ કે મારે ત્યાં જેટલા બાલક બાલિકાના જન્મ થાય ને તેના કાનમાં હું સ્વામિનારાયણ બોલતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કારણ કે ઓપરેશન મેં તો હોય જ કે મારા ઘરમાં બાળ મંડળની સભા થાય છે બીએપીએસ ની એ વખતે થતી હતી એમાં પાત્રીસ બાળકો આવે એમાંથી લગભગ બાવીસ થી ચોવીસ બાળકોનો જન્મ મારી હોસ્પિટલમાં થયો છે ભગવાન નું નામ ખાલી જાય આવે સત્સંગમાં એમ તો આપણે કહે છે કે ભગવાન નું નામ શીખવાડો સાકીર હુસેન પોતે કહેતા કે મને મારા પપ્પા એ પહેલા વહેલા અલ્લાહો અકબર કાનમાં ફૂક્યું અને બીજો એક તોડો આપ્યો દાધા તીરીકડે દાદા તરીકે દાદા શીખવાડ્યું પહેલો કાનમાં શબ્દ નાખ્યો એને સંસ્કાર આવો છો અને પછી તો મોટો થયા પાંચ વર્ષે તો તમારે તબલા વગાડતા થયા બે હાથમાં બબે કિલોના તાંબાના કડા દેખાવ સારા પણ તમે નબળા હોય ને તો હાથ ચૂકી હો તમારા અને પછી એને કીધું હવે દરે ધીરી ઘટે ધીરી ઘટે ઘટે ઘટેઘટ તીરી ઘટ ધીરી ઘટ ધીરી ઘટે ઘટે ઘટ ધીરક શબ્દ નાનો છે પણ તબલાવાળા એને મેળવવા માટે જિંદગી કાઢે છે અને બાર વર્ષે તો પાંચ પાંચ કિલોના કળા પહેરાવ્યા હો અને પહેલો એને બાર વર્ષે જાહેર પરફોર્મન્સ આપ્યું અને અત્યારે આ બધા તો એટેક આવી જાય એ દોઢ કલાક વગાડવાના સાડા ચાર લાખ રૂપિયા લેશે કેટલા સાડા ચાર લાખ એના બેંકમાં જમા થાય પછી આ ભગતથી ચડે ચડે પછી પાછા કેટલાક દોઢ ડાયા ગયા એટલા બધા તો હતા છે અમારા તો આમ તેમ ખર્ચો તો પછી ઘણા બધા જૂનાગઢ ને રાજકોટમાં ધીકી પીને બોલાવો ને કેમ બોલાવે છે તારે એક બાજુ વટ પાડી દેવો છે કે આપણને બોલાવી તો આપણે કે આ લોકો બોલાવી લાયા મારા જે શિક્ષા કીધું કે જે આપવાનું કીધું હોય એમાં પછી ક્યારે એની જોડે જીબા જોડી ન કરવી કે ભાઈ તમારે છ હજાર તો છ હજાર જ પછી પોણા છ હજારમાં માની જાઓ ને એ નહીં કરવાનું મહારાજની આજ્ઞા નથી હું મુંબઈમાં હતો ને તો કરોડો માણસ ફસ્ટ એસીમાંથી ઉતરે ફર્સ્ટ ક્લાસ એસીમાં અને પછી સાંભળ મજૂર હોય ને ચાર ચાર બેગ લઈ લે એક ખભે હોય એક એક આ બંને ખભે માથે બે ને બિલ્લો હોય અને જેવો બહાર નીકળે એટલે ટેક્સી રોકે ટેક્સીવાળાની ટેવ તમે ટેક્સી રોકો ને પહેલું મીટર પાડી દે પછી તમારી જોડે વાત શરૂ કરે અને પછી તમને મળે અને બોલો ધીરે ધીરે સામાન ઉતારે અને બધું સામાન મૂકે કેટલોક ઉપર બાંધે પછી એ કરોડપતિ શું કે ત્રીસ રૂપિયા કીધેલા પણ આ તો આટલું જ હાલવાનું હતું પચીસ લાખ કે પેલો કે ના કે હું બાળ વાળો છો તમે કરોડપતિ જો મારા પાંચ રૂપિયા તમે લઈને ક્યાં મોટા જબરજસ્ત થવાના હું પાંચ રૂપિયા આપશો તો મારે ક્યાં મેલ બંધાવવાનો પણ જીભા જોડી કરે પણ એ બદમાશ એટલું ન સમજે કે આ ચાર મિનિટથી જે મીટર શરૂ થઈ ગયું ને એ તારા પાંચના હું બાર રૂપિયા થઈ ગયા એને આપી દે ને પાંચ રૂપિયા તારા બે બાજુ બચશે એમ પ્રમુખ સ્વામીજી મહારાજ કથામાં ઘણી વાર કહેતા કે મૂળ વિનાનું ઢોકળું ઢળેગા ઢબ અને કરેગા કપ તુલસીના છોડને મૂળ છે પીપળાને મૂળ છે વડલાને લીમડો બધા જ વનસ્પતિને એક માણસને મૂળ નથી ભલે લખ્યું જ્યોતિ છે કે અઠ્યાસી વર્ષની લાંબી આવરદા અને લીલી વાળી જોઈને સૌની વચ્ચે હસ્થા રમતા દેહ છે આ સુનામી આવ્યા છે એમાં દોઢ લાખ છે એમાં બાલ બચ્ચાને કેટલાક તો જન્મેલા બચ્ચા સાથે તણાઈ ગયા છે કાળની ગતિ ન્યારી છે પરંતુ ભગવાનની કૃપા અતિ ન્યારી છે એનું ભજન કરીએ તો આપણે જીતીએ તો કે કાયા તારી એઝ વેલ એઝ મારી તમારી એકની મારી કાચી માટીનો ગડુલો તો આપણી કોઈ વોરંટી નથી ગેરંટી નથી આપણા શરીરની ક્યારે પડી જાય હું તો આમ આમ રસ્તો ક્રોસ કરતા તમારા ભાઈ કે આમ સવારે આમ રસ્તો ક્રોસ કરતા અને અડફેટે આવી ગયા કેટલીક વાર મુંબઈની ટ્રેનમાં આમ લબડતો હોય ને કોઈક જો થાંભલો ભડકે ત્યાં ત્યાં હેમરેજ થઈ જાય મુંબઈમાં રોજની અઢારથી વીસ લાવારીશ ભેગી થતી હશે જેનો કોઈ વારસદાર ન હોય એવા મળતા અમે રોજ જોતા દાદર મંદિરમાં રહેતા ને રાત્રે બાર વાગે સબ વાહિની આવે અને એક એકમાં ત્રણ ત્રણ બધી નાખી દે બધાની બોડી રોજ ના તો કહેવાનું કે દેહનો ભરોસો જ નથી એમ બધા નાના બાળકો એના હોબી હોય કેટલાક પહેલાં બધું બાળપણ કેટલું આનંદ હતું લંગડીને હુતુતું ને ખોખો ને ચોર પોલીસ ને સંતા ને પછી ઓલું સેવન સ્ટોલ ને અત્યારે છોકરા એક રહે કાંઈ જ નહીં બીજું અને તમે રાજી થાવ કે માથું નથી ખાતો કે પછી માથું તમને આખા ખાઈ જશે જોજો તો ખરા વિજ્ઞાન એવું કહે છે કે ધાવણું બાળક બાલિકા હોય મા એને જ્યારે પ્રેમથી અમૃતપાન કરાવે ત્યારે રાજીપાથી આનંદથી એના વાસામાં માથે હાથ ફેરવે એ બાળક મોટું થઈને ગમે એટલી મોટી ફલીબી ઉપર પહોંચે મા બાપનો ક્યારે અનાદર ન કરી શકે એ બાળકો પણ તમે આમ જોતાં જોતા નહીં મોબાઈલ જોતા હોય એટલે એને આદર આપો એને વાત્સલ્ય આપો કે છે એ બાળક બાલિકા તમે ઘરડા થાવ ને તો એ તમારી સેવા ભૂલી ન શકે તો છોકરા ઉનાળામાં કરે શું ગરમી હોય ને આપણે બહાર ફરીએ તો કાઠિયાવાડી ભાષામાં બોલે એ અંદર આવો મુવા હા હોમાં હમતતા નથી શું કે હા હો એટલે હા ના એમ જૂની ભાષા અંદર આવો માથે બધા તડકા ધગે છે પછી નાખોરી ફૂટશે હા હોમાં હમત્તા નથી છોકરા ઘરમાં આવે પણ વડીલો હોઈ જાય છોકરાને હું ઊંઘાવે આવે બિચારાને પછી એ સાબુની ચપોતરી હોય ને પેલા બે સાબુ આવતા હતા સનલાઇટ અને લાઈફ બોય બાકી કોઈનું અસ્તિત્વ નહોતું અત્યારે જય ને લિરિલ ને સિન્થોલ ને ડેટોલ ને આપણો દેશ ખેતી પ્રધાન છે કે સાબુ પ્રધાન અને દરેક જાહેરાત આપે કે આ સાબુ તમારું સૌંદર્ય નિખારે છે કોઈ સાબુ સૌંદર્ય ન જ નિખારે ચિકાસ સાફ કરે મેલ સાફ કરે ગંદકી સાફ કરે જો સૌંદર્ય નિખારતા હોત તો તો આફ્રિકા છે ને આપણે બધા સાબુ ખરીદેલા ખરીદી લે બ્રહ્માજી હતા ને બ્રહ્માજીએ એણે પેલો મનુષ્યનો ઘાણ બનાવ્યો આમ બધું બનાવ્યું વનસ્પતિને ઝાડને પાડને કોતરને ખીણને દરિયોને ને બધું બનાવ્યું ભગવાન કે હજી રંગ પૂરો અને પછી વળી જાત જાતના પક્ષીઓ બનાવ્યા ઓટલું બધું બનાવ્યું ભગવાન કે હજી રંગ પૂરો અને છેલ્લે માણસને બનાવ્યો એટલે બંગાળી કવિ ચંડીદાસ એ કે છે સાબાર ઉપર મનુષ્ય આ છે સૌની ઉપર મનુષ્ય ભગવાનનું સર્વશ્રેષ્ઠ સર્જન પેલો ઘાણ કાઢવો પડે ને ત્યાં બ્રહ્માંડનો તાવડો અને પેલો ઘાણ કાઢ્યો તે તાપ વધારે હતો તે કાળા મસ્ત થઈ ગયા ઘાણ એ બધો આફ્રિકા ખંડમાં ફેંક્યો કેન્યા ને ટાંઝિયા ને યુગાંડા ને રવાંડાને બુરાંડીને ઇથોપિયા જાંબો બાંબો બાના જાંબો બાના પછી કહેવાય તો આમ ઘાણ કેટલા બાળશો તે તાપ એકદમ ઓછો કરી નાખ્યો તો પછી બીજો ઘાણ કાચો રહ્યો તે યુરોપમાં ફેંક્યો એ લોકો આપણા દેશમાં તડકો ખાવા આવે છે બિચારા આમ લોશન બોશન લગાવી અને આપણે જે ટોન મળે ને આવો સ્કીન ટોન એના માટે એ લોકો તલસે છે ને આપણે કે ધોળા ધોળા એ ધોળા કેવા આપણા ઘરમાં શિયાળ ચોમાસામાં જે ઢેઢ ગોરડા ફલે ને એવા એ બહુ એટલા બધા સારા ન હોય બધા તો પછી ત્રીજો ઘાણ ઉતાર્યો એ વી યુ એન્ડ મી એ પરફેક્ટ ઘાણ ઉતાર્યો તે છોકરાઓ છે ને એ સાબુ સારો એવો આવતો ને પંદર માણસનું કુટુંબ ઘસ ઘસ કરે એની ચપોતરી ન થાય આમ લાગે જીવ ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ ભેદ અનાદી છે તો આ સાત ભેદ હોવા જોઈએ લાઈટ બોય ને સનલાઇટ એ મરતા જ નથી નાશ પામતા જ નથી હાવ છેલ્લી પતલી ચપોતરી રે એ દાદી માગે અંદર ખીલ્લી ભરવી દો આમ હાથ ધોવા કામ લાગે પછી ખીલ્લી પણ આમ માર પાર નીકળી જાય છોકરા વેસ જે સાબુની ચપોતરીને આમ ગરમ પાણીમાં પલાળી પલાળીનો ફીણ કરે અને કાગળની ભૂંગળી બનાવે પછી આમ લઈ પેલા પરપોટા નીકળે બબલ્સ અને છોકરાઓ રાજી થાય એ જ અમારો મોટો બબલ્સ બબલ્સ સુડે બધા આમ 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 આગા પાછા એની આવરદા કેટલી હોય છ કલાક આઠ કલાક અઠવાડિયું બે અઠવાડિયા વરસ આમ સેકન્ડોમાં ફૂટતો હોય એમાં એક પરપોટો હતો ને લાંબો સમય સુધી આમ હવામાં ફરતો રહ્યો આમ ગયો આમ ગયો અંદર ભૂરી ને લાલ જેમ જાય દેખાય બહુ લાંબુ જીવ્યું એટલે કે એકાદ સવા સેકન્ડ જેવું તો નાનો પરપોટો જે તાજો નીકળ્યો ને એને કીધું દાદા હવે ફૂટો ને બહુ ટાઈમ થઈ ગયો શું કે વિવેક સાગર થઈ ગયા ને કે પછી ઘરમાં બહુ ટકટક કરતા હોય ને તો આપણે અક્ષરદેરીમાન ઘનશ્યામ મહારાજ આપણા સ્થાનિક મંદિરમાં શું કહીએ એ મહારાજ દોષો દોસો ટાળજો પહેલો એ પ્રાર્થના કરીએ એ મહારાજ આ ડોસાને ટાળજો કે આપણે આંતરિક દોષો નો એટલે કે આ ડોસાને ટાળજો શું કે તો આપણી પરપોટા જેવી આવરદા છે પરપોટા જેવ્યો કાંઈ જ નક્કી નહીં તમે બધા પ્લાન કર્યા ને એને ઊંધા પાડી દે બોલો કશું જ નહીં યોગી બાબા સિત્તેરમાં આફ્રિકા ગયેલા કંપાલામાં મોટી સભા હતી મોહનભાઈ રાઠોડ ભાવનગર સ્ટેટના ચીફ એન્જિનિયર બહુ મોટું નામ ગણાય અને ચુસ્ત રામાયણી તે બાપા યોગી બાપાનો બહુ ભાવ હતો કે રામાયણમાં જે સંતના લક્ષણ કીધા છે અઠંગ અભ્યાસી હો ચોપાઈ એમ કડકડાટ બોલે આખા સ્ટેટના એન્જિનિયર ચીફ એન્જિનિયર તો એણે પ્રવચન કર્યું ઊભા થઈને યોગી બાપાની હાજરીમાં સંતનો મહિમા કીધો અને પછી આમ સીટ ઉપર બેઠા પોતાની ખુરશી ઉપર અને તરત આમ ત્યાં ત્યાં માથું ઢળી ગયું સભામાં ધામમાં ગયા આ બધા સાક્ષી છે આ બધા યુવકો અમેરિકાના આફ્રિકાના બધા અને પછી એની સ્મશાન યાત્રા અને પ્રમુખ સાંઈ મહારાજે પોતે એને સંસ્કાર કરેલો તો બધા જોઈ રહ્યા કે હમણાં પ્રવચન પત્યું નીચે બેઠા પ્રવચન ક્યારે થાય આપણી યાદદાસ્ત હોય આ એક બોલવું એક સ્ટ્રેન્થ છે શક્તિ છે એમ એમાં કે બહુ તમારી ઉર્જા વપરાય એમ મેક્ઝિમમ વપરાય તો એ બોલીને બેઠા અને દડ કરતાં ઝૂકી ગયું એમ મારું તમારું ક્યારે શું થશે આની ખબર જ નથી ને એટલે તો આપણે પાગળ ધિલા કરીએ છીએ એમ મજા કરો લેર કરો આપણે કાંઈ ન થાય એવું બોલનારા કુંભકર્ણને રાવણ સરખા કાયા મૂકી ચાલ્યા આ કડિયા છળિયા બળિયા ચાલ્યા હાથ ધસીને ઠાલા બિચારા હાથ ઘસતા રહ્યા અને મૃત્યુ એને ઘસી ગયું મૃત્યુ એનો કોળિયો ઘરી ગયો તો એ છે કે ભગવાનનું ભજ કર ભજન કર એમાં બુદ્ધિ ન ચલાવ આપણે પેલો ઇલેક્ટ્રિશિયન કહે ને કે આ વાયર ખુલ્લા છે એમણે અડતા નહીં પછી હું સો બેસાડી દઈશ કરંટ ચાલુ છે હવે ઓલો તો બિચારો આઈટીઆઈમાં ભણેલો હોય એ ના પાડી જડવાની તમે અડવા જાઓ કે આરો સાચું બોલતો ખોટું બોલતો તો ઉડો ભડકરદા એનો એનો વિશ્વાસ રાખીએ બસ ડ્રાઈવર ગાડીમાં જતા હોય તમે કોઈ ડ્રાઈવરનું જો એની જન્મકુંડળી જોઈ એને રાહુ નડે છે કેતુ નડે છે એને બત્રીસમા વર્ષે જીવનમાં અકસ્માતનો મોટો ભોગ ને બત્રીસ જ હાલતું હોય ને આપણે બેઠા હોય ને ગાડીમાં બધામાં પાયલોટમાં વિશ્વાસ યોગી બાપા કહેતા કે નાય હોય ને નાપિત વાણંદની પાસે બેસીએ તો એ વખતે લોકો પછી પછી રૂપિયા લેતા પૈસા લેતા હતા એમાં માથું જકને બેસી કે વગાડે નહીં હોકે એ કસરકો નહીં પાડે હું ડાયાબિટીસ છે એમ એની પાસે જ કરાવું કે એનો વાણંદભાઈનો વિશ્વાસ ડ્રાઈવરનો વિશ્વાસ ઇલેક્ટ્રિશિયનનો વિશ્વાસ આપણે વડવા કહેતા કે અગ્નિને પાણીનો વિશ્વાસ નહીં તો આપણે જોશું દરિયો હાદો મોજું આવ્યું આપણે મોજામાં જતા નથી ખબર છે એકવાર ગયા તો પાછા ન આવે એમ આ દરિયો એવો છે એમ બધે વિશ્વાસ મૂકીએ પણ આવા શંકરાચાર્ય જેવા એક મહાન બ્રહ્મચારી સાધુ આટલા જીનિયસ અને અનુભવ સિદ્ધ પોતાનું વાત કરે તો એમાં પોતાનું ડાપણ અડાડે કે સાધુ બાબા નવરા હોય એ તો આવું બકબક કરે બધું આપણે કરતા હોય એમ કરીએ શું કે એટલે કે જે ભગવાનનું ભજન કર અને ભજનમાં સર્વદા સર્વ પ્રકારે સુખ રહેલું છે એક બહુ સરસ પ્રસંગ જે કમલનારાયણ સાંઈ આપણે ભજન સાંભળીશું એ પહેલા એક સરસ મજાની ઘટના કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે કારિયાણીમાં હતા માછા ખાચરના દરબારમાં અને ઓરડા વડે શું એમ ત્રણ ઓરડા હોય વચ્ચે દિવાલ હોય મહારાજ એક ઓરડામાં હતા વચ્ચે દિવાલ ને એક બાજુમાં ઓરડો એક દાદીમાં ઓલ્ડ એજ મમ્મી એટલે મોટી દાદીમાં એ પોતાના દીકરાના દીકરાનો જે બાબાનો જન્મ થયેલો જુજુ જુજુ અને જુજુ મમ્મી ભૂ બરાબર ભૂ એટલે પાણી મમ્મ પછી બે શબ્દ છીછી અને પીપી આ છ શબ્દો આવડે એટલે તમારા દીકરો કાકા કાલેલકર થઈ ગયો સવાઈ ગુજરાતી ગુજરાતીમાં પીએચડી એનાથી આગળ કાંઈ ન બોલે આ બોલતા બોલતા શીખતો તો થોડું આમ ધીરે ધીરે દાદા 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 ખૂબ દાદા બોલી જાય એટલે ડોસીમાં એને સ્વામિનારાયણનું નામ શીખવાડતી હતી બેટા સ્વામિનારાયણ બોલી જાઉં તો પેલો દીકરો કે ગ્રામસન સ્વા સ્વા બસ મને બાળક છે ને એ છોડ છે ગરમ નહીં થતા તરત એને તમે નવું શીખવાડો છો તમે અત્યારે સિત્તેર વર્ષના શીખવાડો છો તમે કે આ ભૂમિકામાંથી નીકળ્યા છો દાદીમાં કે માઓ વાલો સ્વામિનારાયણ બોલ તો છોકરો કે કેવી ગમત કરે છે સ્વામિનારાયણ બોલ છોકરો કે સ્વામી નારા અને ડોસીમાનો હાડલાનો છેડો પકડીને ગોળ ફરી વળ્યો પણ ડોસીમાં ખબર નહીં કઈ મહિલા યુનિવર્સિટીમાં ભણી હશે થપ્પડ નો મારી

મારો વાલો દીકો સ્વામિનારાયણ બોલ્યો તું પરસે હું મરી કે તારા ઉપર ઓળઘોળ થઈને મરી જાવ તું સ્વામિનારાયણ બોલ્યો મહારાજની આંખમાં હર્ષના આંસુ આવ્યા કે સત્સંગીના સંસ્કાર જુઓ પહેલું ભગવાનનું નામ શીખવાડે છે આ તો આપણે પેલો મમ્મી ક્યાં છે તેડી હોય તો મમ્મી નામ કરાવો મમ્મી રાજી થાય મને ઓળખે છે ઓકે ભાઈ ઓળખે છે એનું નહીં ઓળખતો કાલે ઓળખશે એમ તો માણસને અહેંકાર આવે આ તો બહુ સત્ય પ્રસંગ છે અત્યારે તમે વાંચતા નથી ને તમારા દીકરાને વાંચવા નથી દેતા સ્કૂલ સિવાય કોઈ ઇતર વાંચન જ ન રહ્યું આપણે જનકલ્યાણ ને અખંડ આનંદને નવનીત સમર્પણ ને ચાંદા મામા રમકડો ને જગમગને ફૂલવાડીને બધું આઝાદીનું કેટલું વાંચતા હતા આજે છોકરા કાંઈ વાંચતા નથી સત્સંગનું નહીં મારા બેઠો હવે તો બધું મોબાઈલમાં બધું આવી ગયું વચનામત સ્વામીની વાતો એને સાંભળતા નથી બોલો અને જય માં એટલો ઊંચો થાય ને ન પૂછો તો કુમાર મેગેઝીન બચુભાઈ રાવત ચલાવતા હતા એમાં કોઈ જાતની એડવર્ટાઈઝ નહોતા લેતા તમારી જાણ ખાતર એમાં સ્થાપત્ય કાવ્ય સંગીત પુરાતત્વ કોઈ નોવેલ નહીં કોઈ પેમલા પેમલી નહીં પણ એકદમ શિષ્ટ મેગેઝિન હતું એમાં કોઈની કવિતા આવે ને રઘુવીર ચૌધરીની કવિતા અમે આવેલી પહેલી અરિન્દ્ર દવેની તમ કોલર ઊંચો કરે કે આપણી કવિતા કુમાર મેગેઝિનમાં આવી શકે કુમાર મેગેઝિનમાં ઓલું જયહિંદનું ચોથું પાન હોય ને ઉપલેતા આવૃત્તિ અને નડિયાદમાં ઓલું દિવ્ય ભાસ્કરની કોપી હોય એમાં લખ્યું હોય બધું સંડા નડિયાદની વિશેષ પૂર્તિ એમાં તમારું કાવ્ય આવે અને કુમારમાં આવે એમાં હાથી ઘોડાનો ફરક છે એ બચુભાઈ રાવત એક પ્રસંગ નોંધ્યો છે આપણે ખળભળાવી નાખ્યો છો ભાઈ બે મોટા માણસ મોટા એટલે હિન્દુસ્તાનના દિગ્ગજ ગણાય નામ પછી કેવાનું નહીં તો એનો પ્રસંગની મજા નહીં રહે એર ઇન્ડિયા ટાટાના હાથમાં હતું ટાટાનું સંપૂર્ણ મેનેજમેન્ટ આ પ્રસંગ છે લગભગ ઓગણસાઠ સાઠ સુધીનો પછી તો હિન્દુસ્તાને સરકારે લીધું અને એની સરકાર વેપારી એની પ્રજા ભિખારી બાપા બોલતા સરકારે કાયદા લાવીને સારો માલ મળે સારો માલ યુઝર્સને મળે એને યોગ્ય નફો મળે કોઈ જગ્યાએ કાળા બજાર પણ ન થાય ટ્રાન્સપોર્ટેશન શીપથી જે આવે એના કાયદા ઊભા કરીને કાયદા પડાવવા પછી વેપાર કરવા જાય તો હમણાં બાસઠ હજાર કરોડનું નુકસાન ગયું એર ઇન્ડિયાને અને ટાટાએ લીધું આ નુકસાન સાથે અને જોજો ભરપાઈ કરી દેશે કારણ કે માણસ છે મેનેજમેન્ટ છે તો બે માણસ બોમ્બેથી લંડન જતા હતા એર ઇન્ડિયાનું પ્લેન ફર્સ્ટ ક્લાસમાં બેઠા હતા કારણ કે મોટા લીજેન્ડ માણસ હતા અને એર વોસ દોડી દોડીને કહીને પાણી આપે જે શરાબ પીતો એને શરાબ આપે એક વ્યક્તિ શરાબ નથી પીતી બીજી પીતી હતી અને પછી એક વ્યક્તિ જેને લંડન જઈને પોતાનો બિઝનેસને કંટ્રોલ કરવાનો હતો એના પોઈન્ટ ટપકાવતા હતા અને બીજી વ્યક્તિ મારી જેમ નવી આમ હાઉ નવરી થોડા ચોખા ખાય બગાસા ખાય પ્લેનમાં તો કે દેખાય નહીં એમ કે લંડન બાર હજાર કિલોમીટર માઇલસ્ટોન તો આવલ નથી વાદળા વાદળા ઉપર ચડ્યા એટલે કાંઈ નહીં અને પહેલી વ્યક્તિ પોઈન્ટ ટપકાવતી રહી પછી જ્યારે બધું ટાયરી લખીને પૂરું કર્યું बाजू वाली व्यक्ति के आप मुझको पहचानते है क्या पहले के व्यक्ति की के जी ना ये हमारा प्रथम परिचय है ओ आप मुझको नहीं पहचानते तो अहंकारी मानस ना ने आई कि तू म नहीं ओख तो हम ना वस्ती में तू वरी कहीं वाड़ी ना मोड़ो कि ते बदा ओम आप मुझको नहीं पहचानते मेरे पापा फिल्म में काम करते थे मैं भी फिल्म में काम करता हूँ पहली व्यक्ति के ओ आप कोडाक रोल बनाते हैं फिल्म बटे शू पहला कोडाक रोल बनता था रोचेस्टर में अमेरिका में એ મકાને તોડી નાખ્યું હમણાં સો વર્ષે કારણ કે રોલ માત્ર બંધ થઈ ગયા મોબાઈલના પ્રતાપે તો કોઈ આપ કોડાકને કામ કરતે હે તો કે જી ના અમે રોચેસ્ટર ગયેલા ને ઓગણીસો બ્યાસીમાં ડોક્ટર સ્વામી જોડે અને એ વખતે અમે આઠ સંતો હતા સાંભળ સુથારને ઘરે ઉતરેલા એ એન્જિનિયર હતા ત્યાં નામ લાગે ને સુથાર ત્યાં રંધો નહોતો ફેરવતો એટલે બહુ મોટો એન્જિનિયર હતો એના ઘરે ઉતર્યા એ દર વર્ષે બાપા જાય કે સંતો જાય તો જાતે દૂધમાં લાડુ બનાવે બહુ સરસ મસ્ત એકદમ ગઈકાલે જમ્યા બબે લાડુ બધા એવા સરસ લાડુ કે પછી એને એને ઘરે ભરેલા રીંગણાનું શાક બનાવેલું ચાતુર્માસ શરૂ થવાના અઠવાડિયાની વાર હતી આપડી ટેવ એવી કે ભગવાન દેવ પડી જાય રીંગણા ન ખવાય આપણા નિયમ પ્રમાણે તો છેલ્લું અઠવાડિયું રીંગણા ક્યાંથી સારા ગુણા અરે ભાઈ પછી રીંગણા છે જ હવે તો એના ઘરે ભરેલા ગુણા રીંગણાનું શાક હતું એટલું મસ્ત હતું ને ડોક્ટર સાંઈ કે શામળભાઈ આ શાક સરું કરી છે પંચ્યાસી ટકા જાય કે પંચ્યાસી આપું એમ પછી કે આવા નાના નાના રીંગણા થાય છે તમારે અમેરિકામાં અમેરિકામાં લીંબુ મોટું હોય પણ ખાટું ન હોય મરચું આવું હોય પણ તીખું ન હોય માણસ મોટો છ ફૂટનો હોય પણ હાલો હૃદય વિનાનો હગો બાપ મરી જાય તો બાપને માણસ મળદું હોય ને એ મોર્ગમાં મૂકી રાખે કે હવે આપણે આવતા શનિ એનું ફિદરલ કરશું ચાલો મર્યા પછી બિચારો બરફની ઠંડીમાં ડોહો ઠીંગુરાઈ ગયો હોય અને પછી એને દફનાવે એટલે કે આવા રીંગણા થાય છે તેને સૌ સરસ જવાબ આપ્યો સાચો જવાબ સરસ નહીં કે સ્વામી હું જાન્યુઆરીમાં અમદાવાદ લગ્નમાં આવેલો અને રિટર્ન થયો ખૂણા ખૂણા રીંગણા જાન્યુઆરીમાં તો સીઝન હોય તો હું લેતો આવેલો અને તમે આવ્યા અને મારી પત્નીએ તો છ મહિના પહેલાં બધો મસાલો ભરી ડીપ ફ્રીઝમાં મૂકી દીધેલું તમે આવ્યા માઇક્રોવનમાં ગરમ કર્યું ના ગરમ ગરમ રીંગણા ડૉક્ટર સાહેબ કે સંતો અમેરિકા મારા વાલા અમેરિકા જાન્યુઆરીના રીંગણા આપણે જુલાઈમાં ખવડાવે છે જાન્યુઆરીના રીંગણા આપણા હરિભક્ત છે ને રાકેશભાઈ એ ઓર્લાન્ડો અને ટેમ્પા અને ફ્લોરિડામાં રસોઈ બનાવે એમ બધી અદભુત હો ને સારામાં સારી તે બધા છોકરાઓ પતે ને તો કે વધી હોય તો ભરી દો ને કારણ કે સોમથી શુક્ર કોણ રાંધવાનો છે અને ટાઈમ જોવે ને વસ્તુ હોય પૈસા પૈસા હોય પણ કેવી રીતે હાઉ ટુ કૂક એ ખબર ન હોય કે ડૉક્ટર છે કે જો વોશિંગ્ટનની નોટ છે ને વોશિંગ્ટનનો ફોટો એટલે અહીંયા સાહેબ હોય પણ ત્યાં શું કરે કે હાઉસકીપર કે હું હાઉસકીપર એટલે શું મકાન બાંધવાના ચાદરો બદલવાની મોટેલમાં ટોયલેટમાં નાખીને સાફ કરવાનું અહીંયા મોટો સાહેબ હોય આ નટુભાઈને અમારે ભાનુશાળી સાહેબ ઓળખે છે આપણા અડાસના છે ને તમારે જી એક સાહેબ હતા પટેલ સાહેબ તે પછી રિટાયર્ડ થયેલું એટલો મોટો એન્જિનિયર લેવલનો માણસ ડેપ્યુટી એન્જિનિયર જેવા કે અમેરિકા જઈને મોટેલ સાફ કરે શું કે અહીંયા સાહેબ છ જણા સલામ ભરે ત્યાં છે ને સાહેબ ત્યાં કોઈ માણસ ડ્રાઈવર ન રાખી શકે ઘરમાં નોકર ન રાખી શકે માળી રાખી ન શકે તમે કરો તો નહીં કાંઈ નહીં તમારે એક પાઉન્ડ ડોલર બચે નહીં पहली व्यक्ति की कि वो आप प्रोडक्ट कंपनी में काम करते ये व्यक्ति की ना आई एम ग्रेटेस्ट शोमैन ऑन द अर्थ मेरा खुद का स्टूडियो है आर के स्टूडियो चेंबूर में राज कपूर स्टूडियो मैं भी एक्टर हूं मेरा मजला भाई शमी कपूर एक्टर है सबसे छोटा शशि कपूर मैंने आग आवारा अनाड़ी श्री चार बरसात ये फिल्म मैंने बनाई है आप मुझको नहीं पहचानते આપણે ગુજરાતી ફિલ્મ નહીં મારી જવું પહેલે પાલ અને જેતલપુરની હુંગાઈ આવે ને કે જેતપુરની ગંગા રૂપલી દાંતણવાડી એ ગુજરાતી ને બોજો પૂછે કોઈ એમાં કોઈ સ્ટોરી ન હોય એ સ્ટોરી હોય ને પ્લોટ હોય તો સારું ફિલ્મ બને ગુજરાતી ફિલ્મમાં કામ વિના બે ચાર ડાંડિયા રસ આવે બોલી છોકરી પરણીને સાસરે જતી હોય તો છ મિનિટ તો રોવાના સીન ચાલે ઓલા રડે એ આટલું બધું રડવાનું ન હોય તો ગમત છે લગ્ન થયા ને મૂર્તિઓ આવેલો પરણવા લગ્ન પત્યા પછી સાસરે જવાનું હોય ને ગરમી વૈશાખ મહિનો કે મારું કામ એર કન્ડિશન ગાડીમાં વરાજો બેસી ગયો વલી દીકરી તો બિચારી સાસરે જતી હોય તેની મા ભેટે અને જેટલું છાનું રાખવા જાય એટલું રડવાનું વધે કેટલીક વાર તો બોલો તો અંદર બેસી ગયો તો કોકે કીધું વરાજાને તમે કેટલા નિર્દય છો ઓલી ધ્રુસકે ધ્રુસકે રડે ને તમારું તો આમ રૂવાડું ફરકતો નથી વરાજાએ બહુ સરસ જવાબ આપ્યો કે એને અત્યારે રડી લેવા દો પછી મારી પાસે પુષ્કળ ટાઈમ છે મારો વારો શું કે હમણાં જોક આવેલો સરસ સંસ્કૃતનો ક્લાસ ચાલતો હતો સંસ્કૃતનો વિદ્યાર્થીને ઊભો કર્યો કે સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય અંગ્રેજીમાં વાઈફ કે ઉર્દુમાં બીબી કે તો અંગ્રેજીમાં સોરી સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય પેલો છોકરો કે સાહેબ સંસ્કૃત ને કે કોઈ ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય કે આમ તો ભારિયા કહેવાય તો પેલો છોકરો વળી એના મા બાપને જોયું હશે બધું એટલે એ કે સંસ્કૃતની કોઈ પણ ભાષામાં પત્નીને કાંઈ ન કહેવાય છોકરાએ બાપે પૂછ્યું એમ દીકરાને કે સોરી દીકરાએ બાપને પૂછ્યું કે પાપા પપ્પા આ ગન અને મશીન ગનમાં શું ફરક છે હું બોલું એ ગન એમાં ભરવી પડે બુલેટ પતે એટલે અને તારી મમ્મી બોલે મશીન ગન એટલો ફરક શું કે તો પછી રાજ કપૂરે કીધું હવે રાજ કપૂર આવી ગયો પાત્ર બીજું હવે આવશે ઉસકા મતલબ એ કે આપ હિન્દુસ્તાન નહીં રહેતે

પણ જેવા બિલ્લા કલકત્તા ગયા ને બધા દોડ્યા એના ગાહડા ફોટલા બાંધીને ભાગ્યા હોય કે આવ્યો આપણો બાપ કે આપણે વેચી ખાયો વેપારી આવ્યો જીડી બિલ્લા ભાઈ સાહેબ આવડું મોટું એનું વિક્રમાદિત્ય બિલ્લા અને આદિત્ય બિલ્લા એ બિલ્લા ને રાજકપૂર નો ઓળખે રાજકપૂર ને બિલ્લા નો ઓળખે ને આપણે કે તમારો અમ્મા આવે ને કે કૂતરા પૂછો તો મારું ઘર દેખાડી દે એ કૂતરો કઈ હાડો હાડું છે તારો પણ અહંકાર એટલો બધો કે માં કરું હ માં કરું ધન જન યૌવન ગર્વમ હરતિ નિમેષાત કાલહ સર્વમ ત્યાં ભેગો એમ મોબાઈલ અમારા મંદિરો હોય મોટા મંદિર એમાં ઠાકોરજીને જગાડે તો જીરોનો બલ્બ કરે શિખરબંધ મંદિરમાં તમે સાત કલાકની કમ્પ્લીટ નિદ્રા કરી છે એકદમ ફ્રેશ છો અને તમે આ મોબાઈલની હેવી લાઇટ કરો તમને કેટલું નુકસાન થાય છે ખબર છે કોઈને ભારે તમારી આંખને નુકસાન થાય છે ઇવન ઠાકોરજીને કારણ કે ઠાકોરજી મૂર્તિમાન છે આપણા આપણે પૂતળા નથી આ જગન્નાથજીની મૂર્તિ છે ને એ બધા માટે આસ્થાનું કેન્દ્ર છે ભલે હાથ આમ છે હોય પરંતુ એ પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે એ ઠાકોરજી પાસે જાય તો જીરોનો બલ્બ શરૂ કરે એટલે ઠાકોરજી ધીમે ધીમે લાઇટ થી ટેવાય પછી એક મોટો બલ્બ કરે અને પછી ટ્યુબલાઇટ પાડે શું આપણે સીધો મોબાઈલ કોનો મેસેજ આવ્યો એટલે બાપા જોડે ગમત કરેલી કે મોબાઈલ અને નાના બાળકોના ડાયપર બાળોતિયા એ બંને સરખા છે બેનું સામ્યતા છે સિમિલિરિટી છે ને આપણે સિમિલિરિટી નાનું બાળક ધામણું હોય ત્યારે મમ્મી બાળક બાલિકાને બાળોતિયું બાંધે તે વારંવાર જવું પડે કઈ આવ્યું રબર વાળું એ જો હોય ને આવ્યું શું આવે અંદર હીરા મોતી રત્ન ઝવેરા પોખરા જ આવવાના આગળથી પીપી આવે પાછળથી છીછી આવે ત્રીજી કોઈ વસ્તુ ન આવે મરડો થઈ ગયો તો છીછીનો રંગ બદલાય પણ કોઈ વસ્તુ ન આવે એને મોબાઈલમાં વોટ્સઅપમાં કોનો મેસેજ પડ્યો અમે પડ્યા અને પડ્યા જ રહેવાના છે અને પછી જોજે ને તો કે મહારાજ હું તો જાગું એટલે તમે યાદ કરું એમ આપણે જાગીએ એટલે પહેલું નામ સ્મરણ ભગવાનનું હોય પછી આપણી ક્રિયા હોય નાયદ હોય પાછી પૂજા કરીએ કારણ કે આમાં જે શંકરાચાર્યએ કીધું કે તું ભજન નહીં કરતો પુનરઅપિજનમ પુનરપિ મરણ જન્મ્યો મર્યો જન્મે ઓ મર્યો જન્મ્યો મર્યો એવું લાખો જન્મ સુધી કરીશ પણ ભગવાનનું નામ લઈશ તો તારી મુક્તિ નિશ્ચિત છે આવા સંતો આપણે ભગવાનના નામનો આવો મહિમા કહે છે ત્યારે કબીરજીનું એક સરસ ભજન સાંભળીએ તેરી બીગડી બાત બન જાય હરિકા નામ જપા કર ભાઈ તે આ દુનિયામાં જેટલું કર્યું છે ને દુનિયાએ તને હવા ભરી છે એમ અરે સાહેબ તમે ન તો આ કંપનીનું થાય જ નહીં તમે આવે નગરની રોનક બદલાઈ ગઈ એ આપણે એમ કેપ ચડે એમ આ કે જે તે દુનિયામાં જે કંઈ કર્યું છે ને દુનિયાની દ્રષ્ટિએ દુનિયાવી એ બધું બગાડ્યું જ છે કે મહાભારત કે છે કે આત્માને કલ્યાણને અર્થે બધું બગાડો ને તો એ વાંધો નહીં શું કે છે આપણા કુટુંબનું ભલું થતું હોય તો આપણા વ્યક્તિગત સ્વાર્થને છોડો આપણા આખા સમાજનું સારું થતું હોય તો કુટુંબના સ્વાર્થને છોડો આખા ગામનું સારું થતું હોય તો આખા શહેરનું સારું થતું હોય તો આપણો સમાજ ભૂલી જાઓ કારણ કે શહેરની વસ્તી પાંચ લાખ સમાજ છસો માણસનો છે અને છેલ્લે કહે છે કે હિન્દુસ્તાનનું ભલું થતું હોય તો આપણું રાજ્યનું મૂકી દો અને આખા વિશ્વનું ભલું થતું હોય તો દેશનું પણ બગડી શકે થોડું ઘણું મોદી સાહેબ બધું આખી દુનિયા સુધારે પણ દેશનું કંઈ બગાડતા નથી પ્લસ કરતા જાય છે પણ છેલ્લે મહાભારત કહે છે કે આત્માનું કલ્યાણ થતું હોય ને તો બધું બગડે ને તું ચિંતા નહીં કરતા સુધાર નતા આવશે બીજા તું તારા આત્માનું મોક્ષ તારે કરવો પડશે એટલા માટે કબીરજી કહે છે તેરી બીગડી બાત બને જાય હરિકા નામ ચપા ભાઈ રામાનંદ સાગર મુંબઈમાં બાપાને મળવા આવેલા એની જે રામાયણની કેસેટ આપવા આવેલા પહેલાં તો ચોપડી જેવી આવતી ને પછી બાપાને આપી એટલે બીજા સંતો કીધું અમે જોતા નથી આવું કારણ કે એમાં રામનું તો છે જ એમાં તો વળી પાછી કઈ કઈ આવે ના આવે પાછા કઈ કઈ રૂપાળી હતી એમાં કે પછી આ બુઢી ડોહી ન હોય એની છો એટલે અમે રામાયણ વાંચીએ છીએ આ તો એ સર્વજની હિતાવહ હતો રામાયણ શ્રી પણ એમાં એક સરસ એપિસોડ આવે છે કે દશરથ આમ વાળ ઓળતા હતા એટલે એ એજ ઓફ ફિફ્ટી વન ઇયર્સ એમાં કાન ઉપર એક ધોળો વાળ જોયો વાળ ઓળીને સીધા વશિષ્ઠ પાસે ગયા ગુરુને કીધું આ પહેલી વાર ધોળા વાળે મને હેલો કીધું એમ આય કે છે એનો અર્થ શું તો કે તમારો ઘષ્ટાશ્રમ પૂરો હવે કરો મોટા પુત્ર રામને ગાદી આપો ને તમે સુખેથી ભગવાન ભજો એક જ વાળ ધોળો જોયો આપણે તો બધા દોડા થાય તો વળી બાજુ ડાય લગાવે આમ આમ કરે હવે કેટલી ડાઈ લગાવીશ પણ તું અમારે મારે કાળા ગમ્બર હતા બધા દોડા આવી ગયા ત્યાં ભ્રમર કાળી છે ને આ ધોળા થાય પછી જૂના માણસો કહેતા કે કાનના વાળ ધોળા થયેલા ગયો હમજો એવું કંઈક લોકો માણસો જૂના માણસો કહેતા એમ તો અહીંયા ગયા છે કે દશરથી એક ધોળો વાળ જોયો અને ગુરુને પૂછ્યું તો આપણા તો ગુરુએ જ આજ્ઞા કરી છે કે કર્મ કરો નોકરી ખેતી બિઝનેસ પણ ભક્તિ પ્રદાન કરજો ભજન પ્રદાન કરજો એ થઈ શકે એવું છે એમાં દરેક વખતે માળા નહીં લેવાની અમે બ્યાસીમાં ક્લીવણ ગયા એ કનુભાઈ હતા બોચાસણના એની આંખની થોડી ત્રાસી છે તો એની ગાડીમાં પધરાવણી જવાની એ હંમેશા છે ને ડાબા હાથે સ્ટીરિંગ પકડે ને જમણે હાથે માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તે ડૉક્ટર સાહેબ એક બે વાર કોઈ સંતોએ ધ્યાન દોર્યું પછી એની ગાડીમાં બેઠતા હતા ડૉક્ટર સાહેબ કે ભાઈ કનુભાઈ આ માળા ડોકમાં મૂકો અને બે હાથ સ્ટેરિંગ ઉપર રાખો અહીંયા ભજનની જરૂર નહીં મનોમન કરાય એમાં બાજુ ત્યાં પ્રેક્ટિકલ નથી એમ અત્યારે માળા લોકમાં મૂકો પછી ગાડીમાં બેસીએ કંઈ ગભરાય છે મોતથી ભાઈ એનો કંઈ સિરસ તો હોય ને ભાઈ તમે કે ભક્તિમાં તલ્લીન થઈ ગયા એકાકાર થઈ ગયા અને ભરીંગ કઢી ભટકાડી દો ડૉક્ટર સાંઈ જેવા મહાન સંતોન બીજા ચારનો ખાતમો બોલી જાય જાય એ પ્રેક્ટિકલ નથી તારા કુટુંબ જોડે નથી તું એકલો હોય તોય નથી એ વખતે મનોમન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરાય એ વખતે માળાની જરૂર નહીં જો આ બધું સંતો કેટલું શીખવાડે આ તો આપણે સાંભળીને આ કાલમાંથી આ કાલમાં નાખી દઈએ છીએ પ્રેક્ટિકલ બનીને પણ ભજન તો થઈ જ શકે છે આપણા માંગરોળના હતા ગોરધનભાઈ તેમ ભજન કરતાં કરતાં આમ કોઈ લેવા આવે ને તો બોલે લ્યો સ્વામિનારાયણ લો સ્વામિનારાયણ મૂકે એલચી બદામ પિસ્તા મનમાં બોલે સ્વામિનારાયણ ભાવ લેવાનો એલચીનો પણ ભજન તો થઈ જાય ને સેજે સેજે શું કે સેજે સેજે થઈ જાય આપણે તો એવું સમજીએ ઉતિષ્ઠ બોલીએ આમ ગૌમી હાથ નાખીએ પછી માળા ફેરવે પછી એમાં ઝોકા મારીએ કે ઊંઘી જઈએ સવાર થઈ જાય સવાટ હુવામાં છે કે માળામાં નહીં ભાઈ શકાય એમ કરી તો જાગી જાય તો કબીરજી કહે છે તારું બગડેલું જે કાંઈ છે ને એ આજે પણ સુધરી શકે હરિકા નામ જપા કર ભાઈ સાંભળીએ કબીરજીની રચના બધું કર્યું છે અમેરિકાનું રોબિન્સ વિલેનું જ્યારે શરૂઆત થઈ અને બધા ટ્રસ્ટી બોર્ડ અને સંકલન સમિતિ બાપા જોડે મિટિંગમાં હતી ત્યારે બ્રહ્મવિહારી સાંઈ કીધું કે બાપા દિલ્હીનું અક્ષરધામ તો યોગી બાપાનો સંકલ્પ કે મંદિર જમનાને કાંઠે કરવું છે ત્યારે નરેન્દ્ર મોદી કે મંદિર કરવું હતું પણ ગુરુનો સંકલ્પ સવાયો પૂરો કરે એ હાચો શિષ્ય એમણે ભવ્ય અક્ષરધામ બાંધ્યું એમ રોબિન્સ વિલેમાં તો યોગી બાપાએ કોઈ સંકલ્પ નથી કર્યો એમ એ આપનો આગવો સંકલ્પ ને સ્વામી કે તમે યોગી બાપાને જોયા છે તો કે નાનો હતો અને માંઝા હતા એના ફાધર માંઝામાં ટીચર હતા એ કદાચ જોયા હોય એમ તો કે જો આ મહંત સાંઈ મહારાજ બેઠા આ કોઠારી બાપા ડૉક્ટર સ્વામી આ ઈશ્વર સ્વામી આ વિવેક સાગર સ્વામી આ બધા યોગી બાપાને આપણે કે ચારે આચળ લાવ્યા હોય ને એવું સુખ લીધું છે હું યોગી બાપા જોડે વર્ષોથી રહ્યો યોગી બાપા જે ધૂન કરતા અક્ષર અક્ષરદેરીમાં કે આફ્રિકાને અમેરિકાને જર્મનીને જાપાનને અનંત કોટી બ્રહ્માંડમાં સત્સંગ વધે જેમ ગામો ગામ શિવ મંદિર છે ભગવાન શિવના એમ ગામો ગામ અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજ છે એવી ધૂન કરાવ દાદા એટલે આપણે અમેરિકા તો શું આપણે ચંદ્ર મંગળ ઉપર બાંધશું ને એ યોગી બાપાનો સંકલ્પ જ છે યોગી બાપાનો સંકલ્પ નાનો ન હોય શકે પોતાના ગુરુના આ સંકલ્પને એણે કેટલો બધો આગળ વધાર્યો આજે મહંત સાંઈ મહારાજ પણ એ જ કરે છે બાકી બ્યાસીમાં અમે પહેલીવાર ગયા ને દુબઈ અમને વિઝા જ ન આપ્યા આપણે વિઝા એપ્લાય કરવા પડે એણે કીધું કે હિન્દુસ્તાનના સાધુની અમારે જરૂર નથી નેચરલી વી આર પ્યોર પ્યોર મુસ્લિમ અમારે ઇસ્લામ સિવાય કોઈ ધર્મનો પ્રચાર શક્ય નથી આમાં ઘણાને ખબર નહીં હોય હવે રાકેશ અહીંથી બધા દિવાળી કાર્ડ લખે ને કમલસ્વામી સરસ્વતીને લક્ષ્મીજીને ગણપતિને રાધાકૃષ્ણને એ કાર્ડ જેવા આવે ત્યાં દુબઈ તે લોકોને એક બહુ મોટું મશીન હોય ભગવાનનો ફોટો હોય ને સીધો નાખે એટલે પાવડર જેવો લોટ કરી દેવાનો એ તમને પહોંચે જ નહીં ને ભગવાનનો ફોટો છે કોઈ હિન્દી ફિલ્મની કેસેટ ગઈ હોય એમાં હીરો હિરોઈન છે એણે ગાંધર્વ વિવાહ કર્યા હોય ગાંધર્વ એટલે બેના એના મમ્મી પપ્પા ના પાડે તો કે હાલો શિવ ભગવાનની સાક્ષીએ પરણીએ એને ગંધર્વ વિવાહ કે એવા લગ્નને પાછળ શિવનો કે શક્તિનો ફોટો હોય ને એવી ફિલ્મ જો અબુધાબીમાં દુબઈમાં જાય ને તો એ લોકો એ ફિલ્મ જોવે અને આવો ભગવાનનો જે સીન હોય એને કટ કરી નાખે એ દેશ છે એ આપણે છે ને બીજા આપે કે આઉટ તો બીજી વાર એપ્લાય કર્યા બીજી વાર ના પાડી કે તમને કીધું ને કે અહીંયા તમારું શું કામ છે અને ત્રીજી વાર કીધું કે સિવિલિયન ડ્રેસ પહેરીને આવો શું કે પ્રમુખ સાંઈ મહારાજ વિવેકસાગર સ્વામી યોગીચંદ સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી કૃષ્ણપ્રિય બાપુ અક્ષરેશ દાસ અમારે સિવિલિયન એટલે કોટ પાટલું પહેરી જવાનું ધર્મનો પ્રચાર કરવા બધી બને આપણે તો ધર્મ વધે આપણો કંઈ સંપ્રદાયનો પ્રચાર થાય એને એસી કી તેસી કરીને ગમે ત્યાં જ જતા આપણે તો પછી ભગવાનજી દાદાને શોધ્યા એ કચ્છી ભાટિયા હતા સિત્તેર વર્ષના અને વર્ષોથી એની દુકાન હતી કરિયાણાની મૂળ માંડવી કચ્છના તો પછી એને કીધું કે આ વિઝા અપાવવાને તો એ ગયા શારજાનો શેખ મોહમ્મદ બિન મક્તુમ શેખ મોહમ્મદ બિન મક્તુમ એને કીધું કે આમાં સહી કરી દે ને અરે દાદાજી આ ત્રણ વખત રિજેક્ટ થયા છે આરબી ભાષામાં કીધું ન અપાય વિઝા કે અમારો કાનૂન છે એમ તો કે પણ આ લોકો તો મારા ઘરે આવવાના છે પણ દાદાજી એ પાછો મોહમ્મદ નાનો હતો ને ત્યારે શુક્રવારે નમાજ અદા કરીને ઉધાર ખર્ચું જ લેવા જાય ભગવાન દાદન કે આવતા શુક્રવારે પૈસા આપી દઈશ આ તો પેટ્રોલ નીકળ્યું ને એટલે ખુદા દેતા હે તો ધરતી ફાળકે છપ્પરની ધરતીમાંથી જે પેટ્રોલ નીકળ્યું જે પેટ્રોલ અબુધાબીનું કેટલું પેટ્રોલ એવું છે એને રિફાઈનરીમાં નાખવું ન પડે એટલી હદે શુદ્ધ છે બોલો એટલે એને પૈસાના છનન છના થઈ ગયેલા એટલે આ નાનો હતો એટલે ખજૂર ઉધાર લેવા જાય તો એણે કીધું દાદાજી તમે વડીલ છોપામાં ન આપ્યા બીજા તું મારા ઘરે બેસતા હતા મારા ઘરે બેસશે બહાર જવાના નથી બહાર પધરાવણી નોકરા આવ્યો અમારે બ્યાસીની વાત કરું છું કોઈ મુસલમાન બાનું આવતી હોય મુસ્લિમ સ્ત્રી ને આપણે આમ કરીએ ને કાયદા વિરુદ્ધ છે ત્યાં હું ચાર વખત ગયો એટલે કહું છું એટલે ગપ્પા નહીં મારતો બ્યાસીમાં બાપા જોડે પંચ્યાસીમાં બાપા જોડે બે હજાર એકમાં બાપા જોડે માં વિવેક સાગર સાંઈ જોડે એટલે એણે સહી કરી દીધી અને પછી અમે ઠાકોરજી સાથે ઉતર્યા તો ભગવાનદાસ ભાટિયાએ કીધું આમ તો મેં બાપ હર્ષદભાઈ પૂછવા ગયા કે ઠાકોરજીને પોઢાડેલા રાખે ને કારણ કે કુરાન કહે છે કે બૂત પરસ્તી એ કાફર છે બૂત એટલે મૂર્તિ એમાં જે વિશ્વાસ કરનારો કાફર છે એને મારો ને આપણી પાસે બાપાના હરિકૃષ્ણ મારો તો આંધળો ભાળેવા હો એના દર્શનને વાઘાને શણગારને તમારા મોટા ભાગ્યો તમે અઢાર વર્ષ સેવા કરી અદ્ભુત એમના આશીર્વાદ છે મહારાજને બાપા સુખી જ રાખશે એમ એ હરિકૃષ્ણ મહારાજનો પૂજારી હું એ હર્ષદભાઈ પૂછવા ગયા કે જગાડે એ જગાડી દો એટલે મને કંટાળો આવ્યો કે હું કામ કાકા પૂછવા ગયા કારણ કે મૂર્તિ મહારાજમાં પૂછે તો મને પૂછેલો આરબ ને આપણે શું જવાબ આપો કે ભગવાનજી કાકાએ કીધું કે તમારે કંઈ બોલવાનું નહીં અમે નીચે ઉતર્યા તો પેલો આરબ હતો ને છ ફૂટનો એનો વ્હાઈટ ડ્રેસને કાળી એમ દોડી અને એમ કાં લાલ ગુમા એ ક્યાં હૈ મૂર્તિ સામે એ ક્યાં હૈ મને હિન્દી આવડે એ ક્યાં એ મારા ભગવાન કી મૂર્તિ હૈ નથી બોલવાનું ભલે હોય ભલે તમે મૂર્તિ પૂજા પર બે દાડાનું પારણ કરો અહીંયા નહીં બોલવાનું જોરથી પૂછ્યું એ ક્યાં હૈ પહેલા ભગવાનજી ભાઈ સાંભળી ગયા એટલે એબાઉ ટનથી આવ્યા પછી એની જોડે એરેબિક ભાષામાં કંઈક બોલ્યા એ મને જવાબ દીધો એમાં બાપા જોડે ગમ્મત કરેલી ઉતારે પહોંચ્યા પછી હું એરેબિક ભાષા સાવ હેલી છે વિવેક સાંભળી હેલા એ તને કંઈ ખબર પડે ખલીલ જીબરાન અને મિર્ઝા ગાલી બધાએ એરેબિકમાં લખ્યું છે એરેબિક રીચ ભાષા છે આ મુસલમાનો જે ઉર્દુ બોલે ને આપણા મુસલમાનો છે ને એને તો એરેબીકિક આવડતી નથી એ તો ભલે બોરસદીએ ભેસ બેચને હે તમકો લેવણે હે નહીં લેવણે કા તો હેણ કે જા હમકો પરવડતા નહીં એવું થર્ડ ક્લાસ હિન્દી બોલે છે એ લોકો તો એરેબિક જ બોલે એટલે મેં કીધું એરેબીકિક ભાષા સહેલી છે વિવેક સાગર છે કે તને ક્યાંથી આવડે મેં હાવ સેલી છે આનંદ કરવા માટે આનંદ માટે જ કરેલું મેં આપણે ભારે કફ થઈ ગયો હોય શરદી સળેખમ કફ ભરાઈ ગયો હોય અને કફનો ગડફો આવે તો સજ્જન માણસોએ યોગ્ય જગ્યાએ થૂંકાય અને તમે પબ્લિકની વચ્ચે હોય તો ગળી જવાનો હોય થૂંકાય નહીં ગમે તેમ આઈધર તમે કોથળી રાખો તમારી તો તમને કફ થઈ ગયો હોય અને ગળફો થૂંકવાનો નહીં નીચે ઉતારવાનો નહીં અને મોઢામાં જ રાખવાનો અને તમે જે ભાષા બોલો એરેબિક બને હા બાપા તો ખડ ખડા એના સાઉન્ડ આવો આવે હો બરાબર છે તો આપણે વાત કરતા હતા કે આરબ દેશમાં જાય પણ સ્વામીએ કીધું કે ઠાકોરજી જગાડવાના આરબ દેશમાં આપણે પહેલો ભગ મૂકીને રેકોર્ડ નથી તોડતા હરિકૃષ્ણ ભગવાન આગળ જાય તો આપણો જય જયકાર છે બાકી આપણી કોઈ કિંમત નથી એમ સદાય આવ્યા મહાન સિદ્ધ સંત તો એ પ્રમુખ સ્વામી મહંત સાંઈ મહારાજ ઠાકુરજીને આગળ સદા આગળ એમ આપણે પણ જીવનમાં સુખી સુખી થવું હોય નવો સોફો લો નવી વાસણ લો ભગવાનનો સ્પર્શ કરાવો ને પછી તમે વાપરજો કાંઈ ભગવાન લઈ નથી જવાના પણ એક પ્રભુ પ્રસાદીનું કરીએ તો ઘરના વાઇબ્રેશન બદલાઈ જાય મનમાં બોલીએ જોરથીનો બોલીએ તો ઓગણીસો ને સત્યોતેરમાં પછી ડૉક્ટર સ્વામી જોડે અમે કુમાર ધોબી ચાસ બોકારો ધમતરી રાયપુર બિલાસપુર ખડગપુર આસનસોલ કલકત્તા આ કટક બધે પ્રવાસ કરતા હતા આજનું રાંચી એ વખતે બિહારમાં હતું ઝારખંડમાં છે એમાં એક કલ્યાણજીભાઈ કામલિયા નગરે ઉતરેલા એ ગુર્જર કડ્યા આપણે એકદમ તમને રાધાકૃષ્ણ જેવા લાગે રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણની જે હાઈટ બોડી ચશ્મા ફિગર બિલકુલ એક્ઝેક્ટ એવા લાગે એના ઘરે મારો ઉતારો હતો અને મોટી રૂમ ઠાકુરજી માટે ચુસ્ત અક્ષર આપણે સ્વામિનારાયણના જૂના મંદિરના પણ એ ઉતારો આપે તો એનો મોટો રૂમ હતો એમાં ઠાકોરજીની મૂર્તિ એનો પલંગ ઠાકોરજીના ઝૂલા ઠાકોરજીના વાસણ અને બધા બહુ પ્રેમથી સેવા કરે કારણ કે બોટે એની મોટી મોટી કોલસાની ખાણો હતી અને ગવર્મેન્ટના પોતે ઓફિશિયલ કોન્ટ્રાક્ટર હતા અને બહુ પ્રમાણિક માણસ હતા હાઇલી ક્વોલિફાઈડ એના ઘરમાં હું આમ ઠાકોરજીને જગાડતો હતો અને ભજન ગાતો હતો જાગો રસીલા છેલા આપણે તો ઠાકોરજી જાગતા હોય તો હળવેળે જગાડીએ ચરણ સેવા કરીએ એમ મસ્ત આમ દબાવીએ તે કલ્યાણજીભાઈ પાછળ આવીને ઉભા રહ્યા સાંભળો આપણે થોડી અંતરદ્રષ્ટિ કરાવે એવું છે મને કહે કે સાહેબ મને ત્રીસથી ચાલીસ પ્રભાતિયા મોઢે છે પાસઠ વર્ષની ઉંમર આપણે ત્યાં આરતી જે લાલા મારીએ છીએ એમ કોઈ બોલો હા જોડાય એમ ચાલીસ પ્રભાતિયા મોઢે છે મને કે તમે પ્રભાતિયા હવે મીઠી હલકે ગાવ છો ને તે ભગવાન નહીં મને કહે હું તો આંબળે ન રાખે કે ગમત કરી પછી એણે કીધું કે મારા ઘરમાં એને પછી સત્તર અઢાર વતના જ મોઢે ના ના પણ એક ઉપલબ્ધિ ગણાય ભાઈ સાહેબ હરિભગતરામ ચે દોડી અને બધા ઓળખતા એને ગાડીને પૂજન કરો અને ઢેબરા ખાવા આવજો અમારી છોકરી ખાજો એ બરાબર છે ભાઈ સાહેબ પણ આ બધા પણ સત્સંગના અંગ છે સત્તર વતના જ મોઢે પછી એણે કીધું મારે ત્રણ દીકરા છે અને બધા જ સારામાં સારું ભણ્યા છે અને મારા દીકરાના દીકરાઓ બધા કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે અમે ઘરમાં તો જ ગુજરાતી જ બોલીએ છીએ પણ અમારા ઘરના જે ત્રણ દીકરા એના પત્ની દીકરા દીકરી ફલાણું દીકરું બાર ચૌદ અમે પંદર જણા છીએ કે કોઈ પણ ઘરમાંથી બહાર નીકળે ને એટલે કે જય સ્વામિનારાયણ દાદાજી હું સ્કૂલે જાઉં છું પાછો આવે તો કે દાદાજી જય સ્વામિનારાયણ સ્કૂલેથી આવી ગયો છું દીકરી કે દાદાજી હું ટ્યુશનમાં જાઉં છું જય સ્વામિનારાયણ હવે જે મોટી મોટી કંપની ચલાવે દીકરા પણ મોટી ઉંમરના કે પપ્પા જય સ્વામિનારાયણ હું ઓફિસે જાઉં છું શાક લેવા જાય દીકરાની વહુ કંઈક રાશનનું કામ હોય એકબીજાને જ્યારે આવે ત્યારે જય સ્વામિનારાયણ પાછા આવે ત્યારે જય સ્વામિનારાયણ તમારે દિવસમાં એમને પચાસ સાઠ વાર ભગવાનનું નામ બોલાય જાય અ હું જાઉં છું આવું છું હવે વચ્ચે ખપી ગયો તો કોણ આવવાનો છે તારું મળદું આવવાનું હું નથી આવી શકતો ભગવાનની શક્તિથી બહાર જઈએ છીએ એમની શક્તિથી કામ કરીને પાછા આવીએ છીએ માટે એનું નામ મહાન છે બાકી મળદા જ છીએ ભારત પાકિસ્તાન એક હતું જ્યારે ત્યારે આપણા કેટલા બધા માણસો કરાયા છીએ પેશાવરને લાહોર બધા લેતા હતા એમાં પેશાવરમાં હિન્દુ પંજાબી અરોરા ખન્ના ચોપરા શ્રીવાસ્તવ ખરબંદા આ બધી એની સરનેમ હિન્દુ પંજાબી એટલે દાઢીનો રાખે અને પાઘડીનો બાંધે એમાંના એક લાલા હરદયાલ એનું નામ હતું બધા લાલા કે બહુ મોટા વેપારી હતા એનું અવસાન થયું હવે બહુ મોટી હસ્તી અને બધા હિન્દુ માત્ર એની સ્મશાન યાત્રામાં ગયા એ બધા અર્થી ઠાઠડી લઈ રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ જતા હતા સ્મશાન બાજુ એમાં ચાર રસ્તા ભેગા થાય ને જંક્શન ત્યાં મરદાનું મોઢું આમ માથું ફેરવવું પડે નીચે મૂકી અને કાઠિયાનો વિહા મગે પહેલો વિહા મોકે તો નીચે મૂકી ઠાટડી એમાં એક સ્વામી રામ કરીને એક સંત હતા એણે બધાને પૂછ્યું કે આપ લોકો કાં જાતે તો કે મર ગયા તો સ્મશાન જાતે તો કે આપ ક્યાં બોલતે તો કે રામ નામ સત્ય હૈ રામ નામ સત્ય હૈ હા વો તો સહી બાત હૈ સંતે કીધું લેકિન જીસકો આપને મુસ્કરાહટ છે એકદમ જોરસે બાંધા હૈ મડું બાંધવું એ કળા છે હો એ જૂના સમયમાં આપણે બસો ગ્રામ ગાંઠી આપે એનો કાચો દોઢ ટક કરીને આપે એનાથી મળદું ન બંધાય એની કાઠી જુદી એને પલાળવાની હોય કેટલાક એકદમ એક્સપર્ટ હે એમ નહીં બે વડા અંગૂઠું એટલે હવે આમ ફેરી નાખ હલવું ન જોઈએ મારે ઊભું ન થવું જોઈએ કચકચાવીને બાંધે સ્વામી રામે કીધું કે આપ સબ રામ નામ બોલતે લેકિન એ કયો નહીં બોલતા એ રામ નામ જેણે બાંધ્યું છે કેમ નથી બોલતો પેલા કે સ્વામીજી આપ જ્ઞાની પુરુષ હૈ સંતજન હે આમ તો આપી ચરણ કી ધૂલ હે લેકિન એ તો મૂળગા હૈ મૂળગા કેસે રામ નામ બોલેગે ત્યારે સ્વામી રામે એને ઇન્ટેલિજન્ટ જવાબ આપ્યો કે મૂળદા રામ નામ નહીં બોલતા હોય ઉસકા સહી સહી મતલબ એ હુઆ કે જો જિંદા હોકર બી રામ કા નામ નહીં બોલતા હોય સ્વામિનારાયણ કા નામ નહીં બોલતા સબ મૂળદા હૈ કે પર યોગી બાપા પ્રમુખ સ્વામી મહન કૃપા કે આપણો નિત્યક્રમ પૂજાથી શરૂ થાય છે બાકી ગણા કે પૂજા કરો છ આ મકાન બાંધ્યું ત્યારે સતનારાયની પૂજા બેહાડેલી પણ તું નહોતો બેઠો એમાં શરૂઆતમાં બેસે પછી મહેમાનને આવકારે ના આઈસક્રીમે બાજુ ના બેસો થોડી હમણાં આરતી થશે અને શિયાળાનું ભરસા પૂજા ત્યાં બેહાડી અને પાછા બધાના રિલેશન મેન્ટેન કરવા ત્યાં ઉભું પડે તારું કાકો સતનામ તારી પૂજા સ્વીકારવાના છે તારા વાણ તો બધા દુબાડ છે એ પૂજા નહીં ભાઈ સાહેબ આ તો અમે મહારાષ્ટ્રમાં ફરતા આમ ચપટી ભરીને અબિલ ગુલાલને આમ ગભરાવે આમ ફેંકે એ ભગવાનને આંખ ઉપર પડે કાં જા પડે હાજી રાજી લેજો મીઠો વા વિઠો મીઠો વિઠો વિઠો વાવ ભક્તો થાય પણ આપણી જે પૂજા સ્વામિનારાયણીય પૂજા આપણું વસ્ત્ર બેસવાનું વસ્ત્ર જુદું ઠાકોરજીનું જુદું પૂર્વ કે ઉત્તરમાં બેસવું પહેલાં તિલકચાંડલો કરવો માનસી પૂજા કરવી પછી વળી ઉત્તિષ્ઠ મંત્ર બોલવો પછી માળા પછી જેની ઉંમર હોય તો ન ઊભો રહે એક પગે કરે બે પગે ઊભો રહે એનાથી પણ તકલીફ હોય તો કે બેઠા બેઠા કરે પ્રદક્ષિણા કરે સારી તબિયત હોય એને કંઈ અમારી જેમ હોય નહીં ઘૂંટણના પ્રશ્નો તો દંડવત કરે પછી શિક્ષા ભદ્રી વાંચી સત્સંગ દીક્ષા વાંચી ઘરના બધા પરિવારને જે સ્વનણ કરે પછી જે પાણી પીવે ચા પીવે એ સ્વામિનારાયણની પૂજા છે અને એવી પૂજા કરે ને તો આ ભગવાનનું નામ ઓટોમેટિક વાલું લાગે છે કે તમને જેમ ભગવાનનું નામ વાલું લાગે તો તમે નામ બોલો છો ત્યારે ભગવાનને તમે અતિ અતિ વાલા લાગો મને બોલાવ્યો શું કે એવા દયાળુ છે એ તરત રાજી થઈ જાય એવા છે તો હમણાં બહુ સરસ ભજન સંભળાયું એટલે આપણે ગઈકાલે સાંભળ્યું એ પણ ગાતો જઈશ કારણ કે હમણાં કથા છે ને આપણે ગઈકાલે શું ગયા એને સ્વગત ગાયેલા કે સાંભળ્યું હવે તમને બીજું નો યાદ રહે નેચરલી છે કારણ કે તમે ધ્યાન રાખે તો પણ સંસ્કૃત કદાચ યાદ ન રહે પણ પ્રસંગ તો યાદ રહે તો આમાં કહે છે કે કાળ જ્યારે નજીક આવે ત્યારે તારું મેનપાવર મની પાવર મસલ્સ પાવર પોલિટિકલ પાવર ઇન્ફ્લુઅન્સ પાવર તારી જેટલા પાવર છે ને એ બધા જીરો 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 નિષ્કોળાનંદ સ્વામીએ નિષ્કોળાનંદ કાવ્યમાં એક આખું ચેપ્ટર લખ્યું છે બળ ગીતા કે સૌથી મોટું બળ છે એ ભગવાનનું બળ છે સુરદાસે લખ્યું છે સુનેરી મેને બલરામ સુનેરી સુ કો બલરામ તમે તમારા બળથી જુદા પડો જે અભ્યાસનું બળ હોય કલાનું બળ હોય ઓળખાણ ને પીછાણ ને સાવર જંગ મિલકત ને રૂપ ને આ બધા બળથી તમે વિમુક્ત થાઓ છૂટા પડો એટલે ભગવાન તરત આવી જાય હરિબળ ગીતા નિષ્કોળાની સાંઈ ગીતા તો ઘણી બધી છે પણ ભગવાન રૂપી બળ રાખવું એનાથી મોટો કોઈ ગીતામાં પણ કૃષ્ણ ભગવાન આ જ કહે છે ને અર્જુનને કહે છે તું તારા બધા મન માનેલા ધર્મ મૂકી મારું બળ લે મારા બળે તું આ બધાને જીતી શકીશ અને પછી આખી ગીતાનું યુદ્ધ થાય છે એમ આયા પણ ભગવાનનું બળ ભગવાનનું નામ સ્મરણ ઘણા બધા કહે છે ગોડ નેમ ઇઝ ગ્રેટર ધેન ગોડ શું કહે છે ભગવાનનું નામ ભગવાનથી મહાન છે આમ તો ભગવાન છે એટલે જ એનું નામ છે એની એક તાકાત છે એમ આપણે સમજીએ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નહીં ભાઈ જય સ્વામિનારાયણ મારા ભગવાનનું નામ બોલ્યો તુલસીદાસ કહે છે તુલસી મુખન સે ભૂલે નીકશે રામ તાકે પગકી પહેનિયા મેરે તનકી ચામ કોઈ ભૂલથી પણ રામ બોલ્યો તો મારી ચામડીના જોડા બનાવી દઉં આપણે બાટાના નથી અપાવવાના ચામડી ઉતરડ્યો બહેનોને પૂછજો બિચારા શાકભાજી સુધારતા હોય અને છરી બુઠ્ઠી થઈ ગયું અને કોક આમ નખનો નૈયામાં વાગે કે એમ ચામડી લઈ લે ઓહો ભૂલથી છરીની હોય ખૂણો વાગ્યો છે આ તો આખી શરીરની ચામડી ઉપરથી નીચે અહીંયા તો આપણે બોલાય નહીં પણ જ વિદેશમાં બધા નોનવેજ ખાનારા હોય ને એ અમુક અમુક બાફીને આખું ઘેટું બેઠું આમ આમગતી ખોળ કાઢે એવી રીતે કે આ શરીરની ખોળ કાઢીને મારી જે ચામડી છે ને એના જોડા બનાવી દઉં તું મારા ઈષ્ટદેવનું નામ બોલ્યો એમ નામનો એટલો બધો મહિમા છે એક વખત ગુણાતીતાનંદ સ્વામી આમ પસાર થયા અને મુક્તાનંદ સ્વામી સ્નાન કરતા હતા મુક્તાનંદ સ્વામી પહેલાં માર્ગી પંથમાં હતા એટલે માર્ગી પંથમાં એવું હોય કે બધું આમ યાદ કરે એ નાતા નાતા કે એમ ગંગામાં નાયા ગોદાવરીમાં નાયા કાવેરીમાં નાયા જમુનામાં નાયા આમાં ઘણાને ખબર હશે તમે બધા ઓવર ફિફ્ટી છે લગભગ પચાસ ઉપરના છે પણ તમારા મધર એ ગરડા થયા હોય ને એમ સ્નાન કરે ને તો અવાજ શેકી થઈ ગયો હલતો હોય ગંગામાં નાયા ગોદાવરીમાં નાયા મથુરામાં નાયા પછી મેમરી હોય નહીં પછી કે નવસો નવાણું નદીઓમાં નાયા એમ પૂરું નવ હજાર નવસો નવ્વાણું નદીઓમાં નાયા તે મુક્તાનંદ સાંઈ બધી નદીઓના નામ યાદ કરતાં કરતાં સ્નાન કરતા હતા ત્યારે એમના સેવક સંતદાસને કીધું ગુણાતીત સ્વામીએ કે ગુરુને એમ કહો કે સ્વામિનારાયણનું નામ લો એમાં બધા તીર્થ આવી જાય બધા યાત્રા વ્રત પ્રવાસ આવી જાય એ મુક્તાનંદ સ્વામીનું એક પ્રભાતી પદ સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાતો ઓળખાણી જે કોઈને સમજાય નહીં અગમને નિગમને સાકારને નિરાકારને સગુણને નિર્ગુણ પણ ભગવાનનું નામ લેતા અમને કેવો આનંદ થયો એ એક નામ સ્મરણનો મહિમાનું પદ સાંભળ્યું

સ્વામીનારાયણનું સ્મરણ કરતા અગામા વાત ઓળખાણી રે સ્વામી નારાયણનું સ્મરણ કરતા નિગમ નિરંતર નેતી કરી ગાવે નિગમ નિરંતર નેતી કરિકાવે પ્રગટને પરમાણી રે સ્વામિનારાયણનો स्मरणता मिली परक्षणे भजे जे रानी रे मंगल रूप प्राणि मङ्गलरूप प्रकटन परक्षणे भजे जे रानी प्राणीरे तपतीरथ करे देव देरा तपती रथ करे देव देरा नटाडे मासा स्वामि नारायणो स्मरण नारायण नो કહાણી રે કથાને કીર્તન થા ફરે છે કર્મતણી જેમ કહાણી રે શ્રોતાને બેઉ સમજ્યા વિના ના શ્રોતાને વક્તાવ્યું સમજ્યા વિના ના જુગતીના જાણી રે કાશી કેદાર દ્વારિકા દોડે હે દ્રિકા દોડે દોડે કાશી કેદાર કે દ્વારકા દોડે જગન જુગતીના જાણી રેરા ફરીને પાછો કરનો રે કર મેરા ફરીને પાછો રનો રે પરમા બોધો જોડાણો જેમ રાણી જે સ્વામી સ્મરણ કરતા સ્વામી નારાયણનું એ સમરણ કરતા